નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ સાત ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો ભારતની વિવિધતામાં એકતા એટલે ભારતની અંદર અલગ અલગ ધર્મ અલગ અલગ સંપ્રદાય અલગ અલગ પરિવેશ અલગ અલગ ભોજન અલગ અલગ રહેણીકણી પરંપરાઓ આ બધું જ અલગ અલગ હોવા છતાં ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે અહીં આપણે ફોટોગ્રાફ્સની અંદર પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ ભલે હોય પોતાના સંપ્રદાય અલગ હોય પોતાના પહેરવેશ અલગ હોય બોલી રીતભાત ચાલ ચલગત આ બધું અલગ હોવા છતાં એકજૂથ થઈ અને ભારતમાં આ બધા લોકો રહે છે ખરેખર આ બાબત ખરેખર આપણા માટે ગૌરવની વાત કહી શકાય ભારત દેશની વિવિધતા પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે કે વિશ્વ ભલે આમ અલગ અલગ દેશનું બનેલું હોય પરંતુ વિશ્વ આપણું કુટુંબ છે આપણે

તો ભારતની પ્રાચીન સંસ્કૃતિ એ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા હતા જેનાથી આજે વિશાળ છે કે જે પ્રાચીન સંસ્કૃતિ મુનિઓ બની અને બધા જ લોકો એમાં સહિષ્ણુતાના બી વાવી અને આજે આ બી જાણે વટવૃક્ષ બની ગયું હોય એવું આપણને સભાન થાય છે યુએસએ ના શિકાગો શહેરની અંદર યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદ ની અંદર સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે એટલે કે યુએસએ ના શિક્ષકોમાં જયારે વિશ્વ ધર્મ પરિષદ હતી તો હિન્દુ ધર્મ તરફથી ભારતમાંથી સ્વામી વિવેકાનંદ ગયા હતા અને પોતાના ભાષણ ની અંદર આ વાત એને કહી હતી કે ભાઈ મને કહેતા ગર્વ થાય છે કે હું હિન્દુ ધર્મનો છું અને હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે જગતને ભારતે અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ખરેખર આવી મહાન વિચારધારા ભારતમાં જ જોવા મળે છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે જગતના લગભગ બધા જ ધર્મો પાડતી પ્રજા ભારતમાં વસે છે હિન્દુ બૌદ્ધ જૈન પારસી ઇસ્લામ ધર્મોની ગાઢ અસર નાગરિક દરેક પ્રજા પોત ધર્મ પાડવામાં સ્વતંત્ર છે એટલા માટે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે જેની અંદર અલગ અલગ ધર્મો અલગ અલગ પરિવાર રહેતો હોય છે અને છતાં પણ બધા જ ધર્મોની ગાઢ અસર ભારતીય એકતા પર ખૂબ ભાર મુકતો મૂક્યો હતો આથી જ તેમણે સમગ્ર દેશને ભારત વર્ષ એવું નામ આપવામાં આવ્યું છે આપણે અગાઉના પાઠ ની અંદર પણ ભણ્યા હતા કે ભારત વર્ષ જમ્બુ દ્વીપ આવા બધા નામકરણ આપણા પ્રાચીન કાળની અંદર જ્યોતિર્ધરોએ ભારતીય સંસ્કૃતિની એકતા ઉપર ભાર મૂકી અને આપણા દેશનું નામ ભારત વર્ષ આવું નામ રાખવામાં આવ્યું છે. તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે. આપણે અલગ અલગ ગંગા, સિંધુ, કાવેરી, સરસ્વતી આ બધી નદીઓને આપણે આપણા સરસ મજાના પ્રાર્થનાઓની અંદર એને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના ઋષિ મુનિઓ સુફી સંતો સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વગેરે એ હંમેશા શાંતિ સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે અને ભારતની સંસ્કૃતિ જ એ પ્રમાણે રહી છે કે આદિકાળથી લઈ અને અત્યાર સુધીમાં ભારત દેશ પોતે શાંતિ સમન્વય આવી બધી વિશ્વ બંધુત્વની વાતો એ પોતાના સાહિત્યની અંદર હોય કે પછી કોઈ ભાષણ ની અંદર હોય વક્તવ્ય ની અંદર હોય કોઈ પણ જગ્યાએ હંમેશા રહ્યો છે ભારતમાં ધર્મો સંપ્રદાયો જ્ઞાતિઓ જાતિઓ ભાષાઓ રીત રિવાજો પરંપરાઓ ઉત્સવો તહેવારો ના લોકો સમરસતાથી જીવન જીવે છે તેઓ સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે એટલે કે અલગ અલગ બધું ધર્મો છે સંપ્રદાય છે જાતિ છે જ્ઞાતિ છે ભાષા રીત રિવાજ પરંપરા ઉત્સવો તહેવારો ભલે અલગ અલગ હોવા છતાં એકા 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 જે તહેવારો ઉત્સવો છે છે બીજા ઉજવતા હોય હિન્દુ ધર્મના મુસ્લિમ ધર્મના લોકો હોય હોય એને આપતા છે મુસ્લિમ કોઈ તહેવાર હોય તો હિન્દુ ધર્મના લોકો પણ એને બધાએ આપતા હોય છે આમ એકા બીજા ધર્મ અલગ અલગ હોવા છતાં વિવિધતામાં એકતાનું દર્શન આપણે માત્ર ને માત્ર જ જોઈ શકાય છે આમ વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે પ્રત્યેક યુગમાં ભારતીય પ્રજાએ એ એ વિશિષ્ટતાનો અને જતન કર્યું છે એટલે કે પ્રાચીન કાળથી લઈ અને અત્યાર સુધીના દરેક માનવી એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા દર્શાવતા આપણને જોવા મળે છે કે ખરેખર આપણી જે સંસ્કૃતિ છે એનું સંવર્ધન અને જતન કરવામાં દરેક નાગરિકનો યથોચિત ફાળો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના video લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના જોવા માટે ખાસ તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલ ને ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને શેર અને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત